સૈન્ય વિદ્રોહ તરીકે ઓળખાતો 1857 નો આ વિપ્લવ તો આપણે જોયો તેના કારણો વિશે અભ્યાસ કર્યો એની મુખ્ય ઘટનાઓ કઈ હતી તેના વિશે પણ જાણકારી મેળવી પણ હવે આ અઢારસો ને સત્તાવનના સંગ્રામનું પરિણામ શું આવ્યું તેના વિશે વાત કરવાની છે આ સંગ્રામના બે પરિણામો હોઈ શકે યા તો એ સંગ્રામ સંપૂર્ણપણે સફળ થાત અને યા તો આ સંગ્રામ સંપૂર્ણપણે નિષ્ફળ થાત હવે આપણને ખબર છે ભારતને સ્વતંત્રતા ક્યારે મળી ઓગણીસો ને સુડતાલીસ પંદરમી ઓગસ્ટ ત્યારે એક સ્વતંત્રતા મળી તો એનો અર્થ તો ચોક્કસપણે એવો થાય કે આ દરમિયાન આપણને સ્વતંત્રતા ન મળી એટલે કે સીધી રીતે અઢારસો ને સત્તાવનનો સંગ્રામ ટોટલી નિષ્ફળ સાબિત ગયો તો પછી આ સંગ્રામ નિષ્ફળ કયા કારણોસર ગયો તેની આપણે વાત કરીએ સૌથી પહેલું અને સૌથી મુખ્ય બાબત છે સમય સૌથી પહેલી ને સૌથી મુખ્ય બાબત છે સમય કારણ કે અઢારસો ને સત્તાવનનો સંગ્રામ પ્રી પ્લાન્ડ ઓલરેડી હોય જ છે એનું ઓલરેડી પ્રી પ્લાનિંગ થયેલું હોય છે પણ આ સંગ્રામની શરૂઆતની ડેટ હોય છે થર્ટી ફર્સ્ટ ઓફ મે એટીન ફિફ્ટી સેવન એકત્રીસમી મે ના રોજ આ સંગ્રામ શરૂ કરવાનો હોય છે પણ એના સ્થાને આપણને ખબર છે કે બધી જ વસ્તુઓની શરૂઆત ઓગણત્રીસમી માર્ચથી થઈ જાય છે ઓગણત્રીસમી માર્ચથી થઈ જાય છે મંગલ પાંડે આવે છે મંગલ પાંડેને શહીદ કરી દેવામાં આવે છે અને સાથે સાથે મેરઠના સૈનિકો દ્વારા દસમી મેના રોજ આ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ જાય છે તો આ રીતે નિર્ધારિત સમય કરતાં પહેલાં આ સંગ્રામની શરૂઆત થઈ એ સૌથી મોટું આ સંગ્રામના નિષ્ફળતાનું કારણ છે આપણા ઘરે સપોઝ કોઈ ફંક્શન હોય જે ડેટનું ફંક્શન હોય એનાથી લગભગ વીસેક દિવસ પહેલાં આપણે કોઈ પણ વસ્તુ કરીએ તો ડેફિનેટલી એનું રિઝલ્ટ ઝીરો જ મળે એવી જ રીતે અહીંયા પણ લગભગ વીસ એકવીસ દિવસ પહેલાં આ સંગ્રામની શરૂઆત થઈ ગઈ અને જેના પરિણામે આ સંગ્રામ નિષ્ફળ ગયો બીજી વસ્તુ કેન્દ્રવર્તી સંકલન બીજી વસ્તુ કેન્દ્રવર્તી સંકલન કોઈ પણ જગ્યા હોય કોઈ પણ ઓફિસ હોય કોઈ પણ દેશ હોય કોઈ પણ રાજ્ય હોય કે સામાન્ય આપણે આપણા ઘરનું ઉદાહરણ લઈ લઈએ દરેક જગ્યાએ રૂલ ઓન કરવા માટે શાસન કરવા માટે વ્યવસ્થા સાચવવા માટે અને દરેક વસ્તુનું નિયમન અને પાલન કરવા માટે એક કેન્દ્રવર્તી સંચાલક જોઈએ ઘરે હોય તો ઘરે પપ્પા કે મમ્મી બેમાંથી કોઈ એક કેન્દ્રવર્તી સંચાલક બને છે દેશમાં પ્રાઇમ મિનિસ્ટર છે રાજ્યમાં મુખ્યમંત્રી છે એવી રીતે દરેક જગ્યાએ દરેક રીતે દરેક ઓફિસમાં એક સંચાલક હોય અઢારસો ને સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ આખા દેશનો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો અને આખા દેશનો હતો એટલે એક એવા વ્યક્તિની આપણને જરૂર પડે કે જે વ્યક્તિ એક જ સાથે દરેક જગ્યાએ દરેક વસ્તુ શરૂ કરાવી શકે સપોઝ કે આપણને ખબર છે કે ભાઈ ફૂલ્લી ઇન્ડિયા અને આ ઇન્ડિયામાં એ સમયે સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ ગઈ તો કેન્દ્રવર્તી અથવા મધ્યવર્તી જો કોઈ બેસ્ટ સંચાલક હોય તો એના આદેશ અનુસાર ઉત્તર પૂર્વ પશ્ચિમના દક્ષિણ ચારેય ખૂણામાં એક જ સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ શકે એના બદલે આમાં શું થતું સપોઝ તે ગુજરાત છે તો ગુજરાતના કોઈ પ્રદેશો ભારતીય લોકોએ જીતી લીધા તેને બ્રિટિશરોમાંથી મુક્તિ અપાવી દીધી પછી એ લોકો શું કરતા સામાન્ય રીતે એનું સેલિબ્રેશન કરતા ઉજાણી કરતા બધા એક સાથે બેસીને મિજબાની લેતા અને એ જ બધી વસ્તુઓમાં ક્યારેય બ્રિટિશરો એ પ્રદેશ પાછો મેળવી લેતા તેના વિશે જ કોઈને માહિતી ન હતી તો આ રીતે વન બાય વન આપણા હાથમાં આવેલા આપણા જ પ્રદેશો ફરી એક વખત બ્રિટિશરોના હાથમાં આવવા માંડ્યા તો આનો અર્થ એ કે કેન્દ્રવર્તી સંકલનનો અભાવ હતો મધ્યસ્થ રીતે જો કોઈ સંચાલન સારું કરી શકત તો કદાચ આ વિપ્લવ નિષ્ફળ તો ચોક્કસપણે ના જ જાત કદાચ સફળ ના થાત પણ એટલીસ્ટ આના બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ તો આપણને મળત જ તો એના પરિણામે એક કારણ એનું મધ્યવર્તી સંકલન કેન્દ્રવર્તી નિયમનનો અભાવ ત્રીજું એક મુખ્ય કારણ છે કે બુદ્ધિજીવી વર્ગ બુદ્ધિજીવી વર્ગ આ વિપ્લવમાં જોડાયો નથી હોતો બુદ્ધિજીવી વર્ગ એટલે કેવો વર્ગ જે પ્રશિક્ષિત છે ઓલરેડી સારું શિક્ષણ ધરાવે છે હવે અત્યાર સુધી કેવું હતું એટીન ફિફ્ટી સેવન સુધી ઘણી બધી અંગ્રેજી શાળાઓ બની ગઈ કેટલું બધું યુવાધન અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજી માધ્યમની શાળાઓ તરફ આ તરફ ખસી ગયું તેથી એ લોકો મોટે ભાગે પોતાના સ્થાનિક અને પોતાના પ્રાદેશિક લેવલની શાળા કોલેજોમાંથી જતું રહે છે હવે આ અંગ્રેજી માધ્યમની શાળા કોલેજોમાં જે શિક્ષણ અપાતું એ ટોટલી ફૂલ ડિસિપ્લિન અપાતું એટલે ડિસિપ્લિનવાળા શિસ્તબદ્ધ આ યુવાનો જેને આપણે બુદ્ધિજીવી વર્ગ કહી શકીએ બુદ્ધિજીવી વર્ગ અઢારસો ને સત્તાવનના વિપ્લવમાં ભાગ નથી લેતો કારણ કે તેમના માટે તો બ્રિટિશરો જ મહાન છે તેમના માટે તો અંગ્રેજો જ સારા છે અને સાથે સાથે પોતાને શિક્ષણ આપ્યું તેથી ડિસિપ્લિનથી તે લોકો આવી રીતે સમાજની વચ્ચે આવતા અથવા બ્રિટિશરોથી વિરુદ્ધ જતા ખૂબ જ ડરતા અને એક બીજું કારણ એ પણ હતું કે આ બુદ્ધિજીવી વર્ગ એવું માની બેઠો કે આ જો આ સંગ્રામ સાચા અર્થમાં સફળ થઈ જશે તો બ્રિટિશરોનું નેતૃત્વ જતું રહેશે અને બ્રિટિશરોનું જો શાસન જતું રહ્યું તો એના બદલે ફરી એક વખત રાજાશાહી શાસન આવશે જો રાજાશાહી શાસન આવે તો ફરીથી એ જ બધી વસ્તુઓની શરૂઆત થઈ જાય જે બેકવર્ડ સમાજ હતો જે પહેલેથી રાજા મહારાજાઓના ભેદભાવ હતા બધી વસ્તુઓની શરૂઆત થઈ જાય તેથી બુદ્ધિજીવી વર્ગ હંમેશા આ બધી જ બાબતથી ખૂબ જ દૂર રહ્યો અને તેના પરિણામે આવા યુવાનોએ આ સંગ્રામમાં ભાગ લેવાનું ટાળી દીધું આવા બધા એક મુખ્ય કારણો હતા આ સિવાય અન્ય એક કારણ હતું ભેદભાવનું હવે આ ભેદભાવ એક ઊંચ નીચનો હોઈ શકે એક નાત જાતનો હોઈ શકે વગેરે જેવા કેટલાય કારણો એમાં જવાબદાર હોઈ શકે જેમ કે સિમ્પલ આપણે જોઈ ગયા કે રાણી લક્ષ્મીબાઈ હવે એ સમયે લોકોમાં એટલી બધી વધારે પડતી બુદ્ધિ નહોતી કે રાણી લક્ષ્મીબાઈ એક લીડર છે તો આપણે એની ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરીએ કેટલા એવા સ્વમાની પુરુષો હતા કે જેમણે રાણી લક્ષ્મીબાઈનું નેતૃત્વ ન સ્વીકાર્યું અને તેના પરિણામે પણ એક રીતે આ સંગ્રામ નિષ્ફળ ગયો તાત્યા ટોપે અમુક લોકોના મતાનુસાર તાત્યા ટોપે નીચા કુળના હતા હવે નીચા કુળના હતા તો એમનો ઓર્ડર કોઈ ફોલો ન કરે ઇવન એમની ને એમની સેનામાં રહેલા અન્ય સૈનિકો જ એમનો ઓર્ડર ન માનતા અને તેના પરિણામે આ બધા જે ઊંચ નીચના નાત જાતના જે ભેદભાવ હતા એ દરેક ભેદભાવ આની નિષ્ફળતાનું મૂળ કારણ બન્યા અને એક અન્ય મુખ્ય રીઝન છે સ્વાર્થ દરેક વ્યક્તિ પોતપોતાના સ્વાર્થ માટે લડતું જેમ કે ઝાંસી રાણી લક્ષ્મીબાઈ તો લક્ષ્મીબાઈ કેમ લડતા ઝાંસી માટે લડતા બિહારમાં જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહ કુંવરસિંહ કેમ લડતા પોતાના વારસાઈ હક માટે પોતાની મિલકત માટે પોતાની પ્રોપર્ટી માટે સામે નાના સાહેબ નાના સાહેબ કેમ લડી રહ્યા હતા પોતાને પેન્શન ન મળ્યું એ માટે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતપોતાના સ્વાર્થ અનુસાર ફાઇટ આપ કોઈ પણ વ્યક્તિની એવી ક્લિયર ભાવના નથી કે આપણે આ વિપ્લવ ટોટલી અખંડ ભારત માટે અને એ અખંડ ભારત બ્રિટિશરો મુક્ત હોવું જોઈએ બ્રિટિશ હિંદમાંથી સામાન્ય હિન્દ બને એ ભાવના સાથે કોઈ લડતું નહોતું અને તેથી કઈક આવા કારણોના પરિણામે મુખ્ય રીતે સંગ્રામ નિષ્ફળ જાય છે આ સંગ્રામની નિષ્ફળતાના અન્ય કારણો જોઈએ તો તેમાં આવશે અંગ્રેજોની સૈન્ય શક્તિ હવે આપણા પાસે સૈન્ય બળ હતું પણ એ સૈન્ય બળ કેવું સિમ્પલ સૈનિકો જ જાતે વિદ્રોહ કરતા હવે કોઈ જગ્યાએ જનરલી એવું નહોતું કે સૈનિકો અને આપણા એટલે કે સામાન્ય પ્રજા વચ્ચે કોલેબોરેશન થયેલું હોય એના સ્થાને સૈનિકો એકલા લડતા રહેતા સપોઝ અમુક જગ્યાથી જેમ કે અવધ છે કે પછી એ સમયે લખનઉ છે બધી જગ્યાએ પ્રજા અને સૈનિકો સાથે લડ્યા એ બંને વચ્ચે કોઈ જ પ્રકારનું બોન્ડિંગ નહોતું બંને વચ્ચે કોઈ એક સામાન્ય ધ્યેય નહોતો અને ધ્યેય વગરની બસ સામાન્ય લડત જેને કહી શકાય કે લડવા ખાતરની લડત ચાલુ હતી અંગ્રેજો પાસે જે સૈન્ય હતું એ સૈન્ય પુષ્કળ શસ્ત્ર ધરાવતું જ્યારે આપણા પાસે બિલકુલ શસ્ત્રો નહોતા શસ્ત્ર હતા પણ કેવા તલવાર હતી ભાલા હતા તીર કામઠા હતા હવે આ તો બ્રિટિશરો આપણા કરતા ઘણા બધા વર્ષો આગળ ચાલી રહ્યા હતા તેમના પાસે બધું જ એ સમય આધુનિક ઢવે ગોઠવેલા જેને કહી શકાય તોપ હતી મોટી મોટી જેને કહી શકાય ભારે ભારે રાઇફલ્સ હતી તેને કહી શકાય એ સમયના હેવી હેવી શસ્ત્ર બધા જ શસ્ત્ર અંગ્રેજોની સૈન્યશક્તિ પાસે હતા જ્યારે આ બધી જ વસ્તુઓમાં આપણે તેમનાથી પાછા પડતા સપોઝ કે એક રાઇફલ છે અને એક વ્યક્તિ છે તો એની સામે દસ બાર કદાચ આપણા એટલે કે ભારતીય વ્યક્તિઓ હશે તો ઇઝીલી તેમને ટાર્ગેટ કરી શકશે કારણ કે એની પાસે રાઇફલ છે જ્યારે એના સ્થાને આપણા પાસે લાકડી હશે તીર કામઠા હશે ભાલા હશે આ બધી વસ્તુઓની ત્યારે કોઈ જ રિએક્શનની જરૂર ના હોય તો એના પરિણામે અંગ્રેજોની સૈન્ય શક્તિ આપણા કરતાં થોડીક વધારે બળવાન હતી અંગ્રેજોની ત્રણેય પાંખ આર્મી નેવી અને એરફોર્સ એ સમયગાળા દરમિયાન જેને કહી શકાય થોડીક વધારે સક્ષમ હતી આ સિવાય અંગ્રેજોની સૈન્ય શક્તિ સિવાય અન્ય એક અંગ્રેજોનો વિકાસ એટલે કે ડેવલપમેન્ટ જેને તમે રેલવે કે તાર સ્વરૂપે સમજી શકો ઓલરેડી અઢારસો ને પચાસ પછીનો જે રેલવે અને તાર એ જે પેલું ટેલિગ્રામ કરે એના માટેનું જે એક કહેવાય ને કે પ્રોસેસ હતી એક વે હતો એ દિવસે ને દિવસે ઝડપી થતો જ હતો એટલે આ વસ્તુ શેના માટેની મૂળ સંદેશા વ્યવહાર માટેની આવન જાવન માટેની સ્થળાંતરણ માટેની હવે સપોઝ રેલવે અને તાર મજબૂત છે તો એ લોકો અહીંથી મેસેજ તરત જ કોઈ જગ્યાએ જેમ કે ઈરાન મેસેજ મોકલવો છે તો તરત જ મોકલી શકશે અને એ મેસેજના પરિણામે ઈરાનથી તરત જ સૈન્ય અહીંયા આવી શકશે તો આ બધી પરિસ્થિતિના પરિણામે આપણે ભારતમાં ને ભારતમાં કોઈ જગ્યાએ મેસેજ ન મોકલી શકતા જ્યારે ભારતમાં આ બળવાનો ફેલાવ થાય એ પહેલાં તો આ વસ્તુનો મેસેજ અન્ય કોઈ દેશમાં પહોંચી ગયો હોય અને તેના પરિણામે બ્રિટિશરોનો વિકાસ એક આપણને સૌથી વધારે નડી જાય છે આવા બધા અન્ય કારણો અનુસાર પણ અઢારસો ને સત્તાવનનો સંગ્રામ નિષ્ફળ જાય છે પણ આ સંગ્રામ પાછળ ભારત માટે સૌથી મોટા દુઃખની વાત એ હતી કે ભારતમાં ને ભારતમાં જેમ કે હૈદરાબાદનું નિઝામ છે હોલકર સિંધિયા ગાયકવાડ આ બધા જે મરાઠા શાસક હોય છે આ બધા મરાઠા શાસક સાથે સાથે શીખો ગુરખાઓ જાટ લોકો આ બધા જ લોકોએ ભારતમાં રહેતા હોવા છતાં ભારતીય હોવા છતાં આડકતરી રીતે બ્રિટિશરોને સાથ આપ્યો અને એના સામે ભારતની વિરુદ્ધ લડ્યા અને તેના પરિણામે જેમ કે શીખો છે ગુરખાઓ છે જાટ લોકો છે મરાઠા લોકો છે હૈદરાબાદનું નિઝામ છે બધા જ લોકો બ્રિટિશરો પક્ષે લડ્યા એટલે ઓબ્વિયસલી ભારતની મોટા ભાગની બાતમી એ સમય બ્રિટિશરો પાસે આવી જ ગઈ હોય એના પરિણામે પણ આ રીતે એક પ્રકારે સંગ્રામ નિષ્ફળ ગયો જોકે આ વસ્તુ ટોટલી એક્સપેક્ટેડ હતી એક્સપેક્ટેડ કેમ હતી કારણ કે શીખો છે જાટ લોકો છે આ બધા જે શીખ સંપ્રદાયમાં માનતા એ શીખ સંપ્રદાયના કેટલાય ગુરુ જેમ કે સિમ્પલ આપણે વાત કરીએ તો તેગ બહાદુર અર્જુન દેવ આવા કેટલાય ગુરુની હત્યા મુઘલ વંશના શાસકોએ કરાવડાવી દીધી મુઘલ વંશ આપણે જોયો એમાં જહાંગીરમાં આપણે જોયું કે શીખોના ધર્મગુરુ હતા અર્જુનદેવ દેવની હત્યા જહાંગીરે કરાઈ એ સમયે હરગોવિંદને શાહજહા સાથે પણ વેર હતું હવે આપણ શીખના ધર્મગુરુ હતા સાથે સાથે તેગ બહાદુરસિંહને ઔરંગઝેબ સાથે વેર હતું અને ઔરંગઝેબે તેગ બહાદુરસિંહની હત્યા ધાર્મિક કારણોસર કરાવી દીધી તો એથી એક કોમન વસ્તુ છે કે જે જગ્યાએ હવે શીખ લોકો હશે જે જગ્યાએ હવે પંજાબી લોકો હશે એ જગ્યાએ મુઘલો નહીં હોય અને આપણે પહેલા જ જોયું કે મુઘલ વંશના બાદશાહ બાદુરશા જફર આ વંશના છેલ્લા બાદશાહ બાદુરશા જફર અને બાદુરશા જફર લડે છે કોના પક્ષે રહીને ભારત પક્ષે રહીને અને તેના પરિણામે ઓબ્વિયસલી શીખ લોકો ભારતના વિરુદ્ધ જ લડશે એટલા માટે ભારતના વિરુદ્ધ લડશે કારણ કે માત્ર ને માત્ર બાદુરશા શાહ ભારત પક્ષે લડી રહ્યા છે અને તેના પરિણામે ભારતના ને ભારતના લોકો મુખ્યત્વે આપણા જ સામે પડ્યા એટલે કે ભારતીયો જ સામે પડ્યા અને આ રીતે આવા મુખ્ય કારણોસર અઢારસો ને સત્તાવનનો વિપ્લવ સંપૂર્ણપણે નિષ્ફળ વિપ્લવ ગણાયો અઢારસો ને સત્તાવનના વિપ્લવમાં મૂળભૂત તેના કારણો તેની ઘટનાઓ અને તેની નિષ્ફળતાના કારણો જોયા બાદ હવે આ વિપ્લવની બ્રિટન પર અને બ્રિટિશ સરકાર પર કેવી અસર પડી તેની વાત કરીએ સૌથી પહેલાં તો અત્યાર સુધી બ્રિટિશરોને એવો ભ્રમ હતો કે ભારતના કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે ફૂટ નાખવી કે કોઈ પણ બે વ્યક્તિઓને લડાવવા બહુ જ સરળ છે તેમને મૂર્ખ બનાવવા બહુ જ સરળ છે ભારતીય લોકોની ભલમનશાહીનો ઉપયોગ કરીને ભારતમાં સત્તા જમાવી શકાય આ ભ્રમ બ્રિટિશરોનો તોડવો બહુ જ જરૂરી હતો અને તેના માટે એક માધ્યમ બની ગયો અઢારસો ને નો વિપ્લવ અઢારસો ને સત્તાવન ના વિપ્લવમાં બ્રિટિશરોએ ભારતીયોનું એક મૂળ પાસું જોયું એકતા અને હવે બ્રિટિશરોને ખબર પડી ગઈ કે જો આ લોકોને વધારે છંછેડવામાં આવે તો આવો બીજો વિપ્લવ થતાં વધારે વાર નહીં લાગે અને તેના પરિણામે હવે બ્રિટિશરોએ આ લોકોની એકતા તોડવા માટે પ્રયત્ન શરૂ કર્યા અને ત્યારથી જ અઢારસો ને ના વિપ્લવથી જ જેને આપણે કહી શકીએ કે ભાગલા પાડો અને રાજ કરો ડિવાઈડ એન્ડ રૂલની અઢારસો ને સત્તાવન ના વિપ્લવથી ભારતીયોનું એકતા પ્રદર્શન સારી રીતે થયું બીજી વસ્તુ આ વિપ્લવ દ્વારા એ સમયે બ્રિટનની રાણીએ પોતાનું મેગ્ના કાર્ટા એટલે કે પોતાનો ઢંઢેરો બહાર પીટાવ્યો આ ઢંઢેરા અનુસાર જે ભારતમાં ગવર્નર જનરલનું પદ હશે તે નાબૂદ થઈ જશે ઇન શોર્ટ અઢારસો ને સત્તાવનના વિપ્લવ પછી અઢારસો ને અઠાવનમાં રાણીએ ભારતમાં રહેલું હવે આપણને ખબર છે કે બ્રિટિશરોમાં ભારતમાં સર્વોચ્ચ પદ અત્યાર સુધી હતું ગવર્નર જનરલ હવે આ જે ગવર્નર જનરલનું પદ હતું તેના સ્થાને સર્વોચ્ચ સત્તાધીશ એવા વાઇસરોય આવશે એટલે અત્યાર સુધી જે ગવર્નર જનરલ હતા તે આગામી સમયમાં વાઇસરોય ગણાશે આ એક સામાન્ય લોલીપોપ આપણે કહી શકીએ કારણ કે આ સમયગાળા દરમિયાન ભારતીયો માટે એક એવું પ્રખ્યાત રિઝલ્ટ જરૂરી હતું કે જેના દ્વારા ભારતીયોને ટેમ્પરરી બેઝ પર એવો વિશ્વાસ થાય કે ના બ્રિટિશરો અમારા માટે વિચારે છે હવે આમાં જે એકત્રીસ ડિસેમ્બર ઈસવીસન સોળસો છેક સોળસોમાં પોતાના આર્થિક ઉદ્દેશ્ય માટે રચાયેલી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વર્ષોથી ભારત પર રાજ કરતી આવે છે વર્ષોથી ભારતનો માલ બહાર વેચતી આવે છે અને આ બધી વસ્તુઓના નાણાં પોતે લે છે ઇન્વેસ્ટમેન્ટ ભારતનું અને પ્રોફિટ બ્રિટનનો તો આ પરિસ્થિતિ વર્ષોથી ચાલતી આવે છે આ લોકો જ્યાં સુધી ફાઇનાન્શિયલ લોડ આપતા હતા ત્યાં સુધી સફિશિયન્ટ હતું પણ આગળ જતા તકલીફ મૂળ એ પડી કે તેમણે રાજકીય રીતે દખલ અંદાજી શરૂ કરી ધીમે ધીમે ન્યાયિક રીતે પોલીસ છે પછી કેટલીય બીજી બધી એવી બાબતો કે જે સામાન્ય રીતે સામાન્ય પ્રજાને ઇફેક્ટ કરતી હોય એવી દરેક બાબતમાં પોતાની દખલ અંદાજી શરૂ કરી અને ત્યારથી આ બ્રિટિશ હિંદ ગણાતા હિન્દુસ્તાનમાં બ્રિટિશરોની સત્તા સર્વોપરી બની જાય છે હવે આ સત્તામાં સર્વોપરી સ્થાન એ સમયે ગવર્નર જનરલનું અત્યાર સુધી ઇન શોર્ટ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વતી થતું ભારતનું શાસન એ હતું એના સ્થાને હવે સીધું પ્રત્યક્ષ તાજનું શાસન આપણને ખબર છે કે એ સમયે બ્રિટનમાં તાજનું શાસન હોય છે અને એ તાજનું શાસન પ્રત્યક્ષ રીતે ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરાશે અને તાજના શાસન અંતર્ગત ભારતનું મુખ્ય તાજનો પ્રતિનિધિ વાઇસરોય થશે અને વાઇસરોય જે એ સમયગાળા દરમિયાન વાઇસરોય હતો એ પ્રથમ વાઇસરોય આપણે યાદ રાખવાનો રહેશે જેનું નામ હોય છે લોર્ડ કેની હવે અહીંયા આગળ આને તમામ લોકો લોલીપોપ કેમ કે છે એની આપણે વાત કરીએ સૌથી પહેલાં તો આપણને એવું થાય કે અત્યાર સુધી સર્વોચ્ચ પદ હતું ગવર્નર જનરલ ગવર્નર જનરલમાંથી બદલી નાખ્યું વાઇસરોય હવે ગવર્નર જનરલ જો સર્વોચ્ચ પદ હતું તો અઢારસો ને સત્તાવનના વિપ્લવ પછી જે ગવર્નર જનરલ એ દરમિયાન હતા તે હતા લોર્ડ કેનિંગ હવે જો સાચા અર્થમાં આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બદલે અથવા બ્રિટિશરોના બદલે તમારે તાજનું જ શાસન ઇમ્પ્લિમેન્ટ કરવું છે તો અધિકારી પણ ચેન્જ થવો જોઈએ એના બદલે થયું શું ગવર્નર જનરલના બદલે સામાન્ય એક પદ આવી ગયું વાઇસરોય અને વાઇસરોય તરીકે લોર્ડ કેનિંગ જ આવ્યા જે અગાઉ ગવર્નર જનરલ હતા તો આપણા માટે બે ક્વેશ્ચન કે છેલ્લા ગવર્નર જનરલ કોડ તો લોર્ડ કેનિંગ અને પ્રથમ વાઇસરોય કોણ તો એમાં પણ આવશે લોર્ડ કેનિંગ તો આ રીતે લોર્ડ કેનિંગ ગવર્નર જનરલ અને વાઇસરોય બંને બને છે સાથે સાથે આપણે અહીંયા એ પણ યાદ રાખીશું કે એક હિન્દી વજીરની નિમણૂક થશે આ હિન્દી વજીર બ્રિટન ધારાસભામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકશે અને બ્રિટનમાં કેબિનેટ કક્ષાનો વ્યક્તિ ગણાય તેવા એક હિન્દી વજીરની નિમણૂક કરવાની રહેશે જેને આપણે જનરલી મોર્લે અને મિન્ટો તો આપણને ખબર છે કે એક વાઇસ છે અને એક સામાન્ય રીતે હિન્દી વજીર છે દરેકમાં એવું જ હશે એક હિન્દી વજીર હશે અનેક એક હશે તો આ બંનેની જે બેલડી છે એ બેલડી સાચા અર્થમાં ભારતનું શાસન કરશે અને હિન્દી વજીર અને વાઇસરોયની સહાયતા માટે ખાસ કરીને હિન્દી વજીર અંતર્ગત પંદર સભ્યોની ઇન્ડિયન કાઉન્સિલ બનશે જેને એ સમયે હિન્દ સમિતિના નામે ઓળખવામાં આવે છે તો ઇન્ડિયન કાઉન્સિલની રચના થશે અને આ ઇન્ડિયન કાઉન્સિલ અંતર્ગત આ હિન્દી વજીર અને વાઇસરોય ભારતને અનુલક્ષીને કોઈપણ ડિસિઝન લઈ શકશે ઇન શોર્ટ અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનો સૌથી મોટો જો આપણને કોઈ ફાયદો કે સૌથી મોટું પરિવર્તન જો કોઈ મળ્યું હોય તો એ સિમ્પલિયા જ હતું કે એ સમયે ચાલતા બ્રિટિશ શાસનના બદલે સીધું બ્રિટનમાં ચાલતું તાજનું પ્રત્યક્ષ શાસન ભારતમાં આવ્યું તેના વતી વાઇસરોયનું પદ આવ્યું તેના વતી હિન્દી વજીરાયા અને તેના વતી એક ઇન્ડિયન કાઉન્સિલની નિમણૂક કરાશે તો આવા પરિવર્તન આપણને પ્રાથમિક ધોરણે જોવા મળ્યા હોય છે નવેમ્બર અઢારસો ને અઠાવનમાં બ્રિટનની રાણીના ઢંઢેરા અનુસાર આપણને સૌપ્રથમ વખત પોર્ટફોલિયો પદ્ધતિની શરૂઆત થઈ એ સમયે વાઇસરોય જે ભારતના પ્રથમ વાઇસરોય ગણાયા તે હોય છે લોર્ડ કેનિંગ લોર્ડ કેનિંગે પોર્ટફોલિયો પદ્ધતિ શરૂ કરી હવે આ પોર્ટફોલિયો પદ્ધતિને આજની આપણી ભારતની જે તેને કહી શકાય કેન્દ્રીય ધારાસભાની સિસ્ટમ છે સપોઝ પાર્લામેન્ટ છે કે એ સિસ્ટમનું મૂળભૂત બેઝ આપણે આને કહી શકીએ કારણ કે આ પદ્ધતિ અનુસાર હાલની આપણી લોકશાહીની એ સિસ્ટમ જે કેન્દ્રીય લેવલે કાર્યરત છે તે કંઈક હોય છે લોર્ડ કેનિંગની આ પોર્ટફોલિયો પદ્ધતિ સિવાય એક શબ્દ આપણે યાદ રાખીશું મેગ્ના કાર્ટા હવે અહીંયા આગળ ભારતના મેગ્ના કાર્ટા તરીકે એ જે બ્રિટન રાણી હોય છે તેના ઢંઢેરાને મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે પણ ક્યારે આ ઢંઢેરો જ્યારે રજૂ કરવામાં આવ્યો હોય છે ત્યારે એ સિમ્પલ બ્રિટનની રાણીનો આદેશ ગણાયો પણ સૌપ્રથમ વખત ભારતમાં અલ્હાબાદ ખાતે લોર્ડ કેનિંગ દ્વારા એ સંપૂર્ણ પરિપત્ર વંચાય છે અને વાંચીના લોકોને સંભળાવવામાં આવે છે ત્યારથી તેને ભારતીય મેગ્નાકાટા તરીકે ઓળખવામાં આવતો હતો આ સિવાય અઢારસો ને સત્તાવનના સંગ્રામની અમુક અમુક અસરો એવી પડી કે એ અસરોના ભાગ સ્વરૂપે બ્રિટિશરોએ પોતાની વહીવટી અને આર્થિક નીતિઓ બદલવી પડી હવે આ વહીવટી નીતિઓમાં આપણને ખબર છે કે અત્યાર સુધી મૂળભૂત કારણો જેમ કે કૌશલ્યને લગતા તમે કારણો જુઓ તો કોઈ વ્યક્તિ યુપીએસસી પાસ કરવા માટે કેપેબલ હોય તો પણ એ વ્યક્તિને સામાન્ય જમાદારની પદવી આપી દે એ જ રીતે લશ્કરી કારણોમાં આપણે આ જોઈ ગયા કે કોઈ પણ વ્યક્તિ સપોઝ સાર્જન્ટ કે મેજર કે જનરલ બનવા રેડી હોય તેમ છતાં તેને સુબેદારના પદ સુધી રાખે એટલે કે એનું પ્રમોશન અટકાવી દેવામાં આવે સામાન્ય વેતન ઓછું આપવામાં આવે હવે ચાર્ટર એક્ટ અનુસાર ઓલરેડી એવી વસ્તુ નક્કી થઈ ગઈ હોય છે કે બ્રિટિશરોએ ભારતીય લોકોને પોતાના કલા કૌશલ્ય અને પોતાના નોલેજ પ્રમાણે તેમને નોકરી આપવાની રહેશે કમ્પલસરી આપવી પડશે પણ એના સ્થાને હજી સુધી ભારતીયો જોડે ભેદભાવ થતો હોય છે હવે આ વસ્તુ દૂર થાય છે તેનું એક ઉદાહરણ ની પરીક્ષા સૌ પ્રથમ વખત ઇન્ડિયન સિવિલ સર્વિસીસની એક્ઝામમાં પ્રથમ ભારતીય તરીકે સત્યેન્દ્રનાથ ટાગોર પાસ થઈને નોકરી સ્વીકારે છે એટલે કે એ સમયે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભારતીયો માટે ખુલ્લી મૂકવામાં આવે છે અને તેના ભાગ સ્વરૂપે અઢારસો ને બાસઠ અઢારસો ને ત્રેસઠમાં સત્યેન્દ્રનાથ ટાગોર સૌપ્રથમ પ્રથમ વખત આઈસીએસની પરીક્ષા પાસ કરે છે અને આ પરીક્ષા પાસ કર્યા બાદ પ્રથમ આઈસીએસની પરીક્ષા પાસ કરીને નોકરી સ્વીકારનાર પ્રથમ ભારતીય તરીકે વિખ્યાત થાય છે આની સાથે સાથે આપણે વાત કરીએ અન્ય સત્યેન્દ્રનાથ ટાગોરનું નામ આવે ત્યારે સાથે સાથે આપણે આના કારણ સ્વરૂપે સત્યેન્દ્રપ્રસાદ સિન્હા પણ યાદ રાખીશું હવે આપણને એવું થાય કે આ સત્યેન્દ્રપ્રસાદ સિન્હા કોણ હતા જેમ આપણને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા દેશે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભારતીયો માટે ખુલ્લી રહેશે તેવી નવી સિસ્ટમ આવે છે તેવી જ રીતે વાઇસરોયની કારોબારી સમિતિમાં જે મુખ્ય ભારતીય સભ્યને લેવાની પણ નિમણૂક થાય છે હવે આ મુખ્ય ભારતીય સભ્ય કે જેની નિમણૂક કરવામાં આવશે કોના દ્વારા વાઇસરોય લોર્ડ કેનિંગ દ્વારા તો વાઇસરોય લોર્ડ કેનિંગ દ્વારા જે પ્રથમ ભારતીય સભ્ય વાઇસરોયની કારોબારી પરિષદમાં આવશે તે પ્રથમ ભારતીય બન્યા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા તો આવા મૂળભૂત કારણો અનુસાર આપણે એવું કહી શકીએ કે અઢારસો ને સત્તાવનનો વિપ્લવ થોડાક પ્રમાણમાં ઇફેક્ટિવ રહ્યો આ વાત થઈ સિમ્પલ વહીવટી સાથે સાથે આપણે આર્થિક અને રાજકીય નીતિઓની વાત કરીએ આર્થિક અને રાજકીય નીતિઓમાં ઘણા બધા અત્યાચાર લોકો પર થતા જેમ કે એક સૌથી ખરાબ નીતિ હતી ખાલસા નીતિ હવે શું કર્યું ખાલસા નીતિ સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવી સપોઝ કે કોઈ વ્યક્તિ છે તો એને એનું પેન્શન કન્ટિન્યુઅસલી મળશે સપોઝ કે કોઈ વ્યક્તિ છે કે એનો દત્તક પુત્ર છે હવે એ દત્તક પુત્રના આધારે જે ખાલસા નીતિ પરાણે બળજબરીપૂર્વક ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતી એ સંપૂર્ણપણે ખાલસા નીતિ કાઢી નાખવામાં આવી દેશી રાજ્યો છે અથવા અન્ય કોઈપણ વ્યક્તિ છે જે પોતાનું શાસન ચલાવવા સક્ષમ છે તો તેને કોઈપણ પ્રકારના ડિસ્ટર્બન્સ વિના એ વસ્તુ કરવા માટે અલો કરવામાં આવશે તો સિમ્પલ આ રીતના જે મુખ્ય ફેરફાર છે તેથી આપણે કહી શકીએ કે અઢારસો ને સત્તાવનનો વિપ્લવ વધારે નહીં પણ થોડોક તો ચોક્કસપણે ઇફેક્ટિવ રહ્યો જ હોય છે સામાજિક અને રાજકીય કારણો આપણે જોઈ ગયા હવે આમાં જે પરિવર્તન થયું એ સિમ્પલ કેવું હતું તો દત્તક પુત્ર છે તેની સાથે સંકળાયેલી ખાલસા નીતિ છે તેમાં સિમ્પલ પરિવર્તન સાથે સાથે રાજકીય કારણો રાજકીય કારણોમાં પરિવર્તન કેવી રીતે આવ્યું કે વાઇસરોયનું શાસન આવશે તેની સાથે હિન્દી વજીરની નિમણૂક થશે વાઇસરોયની કારોબારી પરિષદ બનશે તેમાં ઇન્ડિયન કાઉન્સિલની નિમણૂક થશે આ બધી વસ્તુઓ જેમાં વાઇસરોય મેગ્ના કાર્ટા પોર્ટફોલિયો આ બધા નવા નવા શબ્દો આપણે ઇન્ટ્રોડ્યુસ થયા હવે આ બધી તો રાજકીય સામાજિક એવી વાતો થઈ રાજકીય અને સામાજિક બાબતો સિવાય અન્ય પરિવર્તન આવ્યા ધાર્મિક બાબતોમાં એક ધાર્મિક બાબતોમાં જે પરિવર્તન આયા તે પરિવર્તન હતા ધર્મ સાથે સંકળાયેલા પાદરીઓના પરિવર્તન એટલા માટે અહીંયા આગળ મૂળ પરિવર્તન લાવવું પડ્યું કારણ કે અત્યાર સુધી હિન્દુ અને મુસ્લિમ આ બંને પ્રકારના લોકોના ધર્મની પરવા કર્યા વગર પોતાની રીતે પોતાનો ધર્મ ભારતમાં ફેલાવવા માંડ્યા પોતાની ઈસાઈ મિશનરીઝ આવે છે ખ્રિસ્તી ધર્મના ઠેર ઠેર દિવાલયો બને છે ઘણા બધા પાદરીઓને તેમની ટીમ ભારતમાં એક સાથે ઉતરે છે અને એમાંય ખાસ કરીને દક્ષિણ ભારત જેવા સંવેદનશીલ એ સમયના વિસ્તારોને તરત જ ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે ધર્મ સાથે સંકળાયેલા ઘણા બધા બીજા ફેક્ટર્સ જે આપણે રીઝન્સમાં એટલે કે કારણોમાં જોઈ ગયા એ વસ્તુ ઇફેક્ટ કરે છે હવે અમને ખ્યાલ આવી ગયો કે ધાર્મિક પરિસ્થિતિ જો સ્ટેબલ રાખીશું તો ઓબ્વિયસલી આવા વિપ્લવ કદાચ નહીં થાય અને તેના પરિણામે એક જે એમનું ધાર્મિક પ્રચાર પ્રસારનું કામકાજ હતું એ ટેમ્પરરી બેસ પર સ્ટેડી એટલે કે સ્થાયી કરી દીધું સંપૂર્ણપણે ત્યારે બંધ કરવું પડ્યું કારણ કે જો એ વસ્તુ હજી પણ પ્રચાર પ્રસારમાં હોત તો હજી પણ હિન્દુ અને મુસ્લિમ બંને વ્યક્તિઓ પર ધાર્મિક બાબતે ખતરો ઊભો હોત ધાર્મિક બાબતે પોતાનું વધારે પડતો મનસુબો ચલાવીને તેનું પરિણામ અઢારસો ને સત્તાવનમાં ભોગવી ચૂક્યા અને આ પરિણામ તમને બહુ જ મોંઘું પડ્યું હોય છે અને તેના પરિણામે ધાર્મિક પ્રચાર પ્રસાર થોડો ઓછો થાય છે સાથે સાથે આપણે એક બીજી વાત કરીએ આર્થિક આર્થિક બાબતોમાં એક આપણે મૂળ યાદ રાખીશું સંદેશા વ્યવહાર સાથે સાથે અન્ય વસ્તુમાં એક રેલવે છે એક તાર છે અને એક સામાન્ય શિક્ષણ છે હવે આર્થિક બાબતોમાં આ બધી વસ્તુઓ કેમ કારણ કે અત્યાર સુધી એવું હતું કે હવે અત્યાર સુધી બ્રિટન દ્વારા જે નાણાં ભારતમાં ઇન્વેસ્ટ થયા હતા જો એનું આઉટપુટ ના મળે તો આ બધી જ વસ્તુ છેલ્લે ઘરે લઈને જવાનું થાય અને એ ઇન્વેસ્ટમેન્ટ સંપૂર્ણપણે વેસ્ટ થાય એના આઉટપુટ માટે એ જ નાણાં કે જે ઇન્વેસ્ટ કરેલા હતા તેમાંથી ને તેમાંથી નવા નવા તારના પછી અલગ અલગ રેલવે સંદેશા વ્યવહારના અલગ અલગ સાધનો અને બીજી કેટલી એ વસ્તુઓ જે શિક્ષણ સાથે જોડાઈ હતી તેમાં ને તેમાં ડેવલપમેન્ટ એટલે કે તેને વિકસિત કરવાનું કામકાજ શરૂ કર્યું તેનાથી આડકતરી રીતે આપણને ફાયદો હતો જો કે અહીંયા આગળ આપણે એ વસ્તુમાં ચૂક કહીએ છીએ કે આમાં આપણને ફાયદો હતો આપણને ફાયદો નહોતો હિન્દના જ પૈસે જે હતું ભલે બ્રિટનનું ઇન્વેસ્ટમેન્ટ પણ એ ઇન્વેસ્ટમેન્ટ પાછળ પૈસા કોના આપણા જ હિન્દુસ્તાનના જ પૈસે હિન્દુસ્તાનીઓની રાહત એટલે આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ હકદાર હોય અને આ બધી જ વસ્તુઓ પાછળ જો કોઈ મૂળભૂત બેઝ હોય તો તે હતો બેઝ લશ્કરી કારણોનો લશ્કરી કારણોમાં અત્યાર સુધી કેવું હતું વન રેશિયો સેવન એટલે કે એક બ્રિટિશ સૈનિક જ્યારે સાત ભારતીય સૈનિકો સિમ્પલ આશરે આપણને રેશિયાઓ મળ્યો છે કે સાત ભારતીય સૈનિકોએ એક જ બ્રિટિશ સૈનિકોએ સાથે સાથે ભારતીયોનું પ્રમોશન પણ અટકાવી દેવામાં આવે એમને સુબેદાર કરતાં ઉપરે વધારે પોસ્ટિંગ ના આપવામાં આવે તેમને વધારે પ્રમોશન ના આપવામાં આવે હવે શું કર્યું એક બ્રિટિશ સૈનિક છે તેના સ્થાને બે બ્રિટિશ સૈનિક કર્યા અને જે સાત ભારતીય સૈનિકો છે તેના સ્થાને છ ભારતીય સૈનિકો કરાયા એટલે કે બ્રિટિશરોની આ આર્મીમાં સંખ્યા થોડીક વધારવામાં આવી અને સામે જે ભારતીયો એક્સ્ટ્રા બચ્યા એ લોકોને પોતાના કૌશલ્ય અનુસાર પોતાના જ્ઞાન અનુસાર ને પોતાની મહેનત અનુસાર જે સારી નોકરીમાં એ ડિઝર્વ કરતા હોય એ સ્થાન એમને આપવામાં આવ્યું જેમ કે આપણે સિમ્પલ વાત કરી ગયા સત્યેન્દ્રનાથ ટાગોર આઈસીએસ સિવિલ સર્વિસીસની જે એક્ઝામ હતી એ તો આ રીતે સિમ્પલ આપણને એક લશ્કરી એક આર્થિક અને એક ધાર્મિક જેવા કારણો પણ આ પરિવર્તન કરવા માટે મજબૂર કરે છે આ વસ્તુ દ્વારા આપણે એટલું ચોક્કસપણે સમજી ગયા કે આ અઢારસો ને સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ ખરા અર્થમાં સ્વાતંત્ર્ય સંગ્રામ સફળ ન થયો પણ સંપૂર્ણપણે આ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ પણ ન ગયો અમુક ઇતિહાસકારોના મત મુજબ ઓગણીસો ને સુડતાલીસમાં સ્વતંત્રતા જો મળી છે તો એ સ્વતંત્રતા મળવાનું પહેલું પાસું કે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું જો કોઈ હોય તો એ પગથિયું હતું અઢારસો ને નો વિપ્લવ ભલે આપણે ચૂકી ગયા પણ એ પગથિયું ચૂકી ગયા બાદ એટલીસ્ટ આપણે સીડી ચડતા તો શીખ્યા તો આ રીતે અઢારસો ને સત્તાવનનો વિપ્લવ આપણે જોઈ શકીએ